हेलो फ्रेंड्स, धोरण 10 गणित में स्वाध्याय आन चैप्टर नंबर 8 ની અંદર સ્વાધ્યાય 8.3 માં આજે આપણે પ્રશ્ન નંબર 3 દેખીશું કે જો 2a લંબગોળનું માપ હોય તથા tan 2a બરાબર cot a - 18 હોય તો a ની કિંમત શોધો. આપણે અહીંયા a ની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણને આપેલું છે કે tan 2a બરાબર cot a - 18. હવે અહીંયા a ની કિંમત શોધવા માટે આપણે કાં તો tan ને cot માં કન્વર્ટ કરીશું કાં તો cot ને tan માં કન્વર્ટ કરીશું. બંનેમાંથી એક સમાન કર દઈશું તો આપણને a ની કિંમત મળી જશે. તો આપણે અહીંયા tan ને cot માં કન્વર્ટ કરીશું. અને આપણે એ tan નો cot માં કન્વર્ટ કરવા માટે આપણે જાણીએ છીએ કે જે tan નો ખૂણો આપેલો છે એ આપણે 90 માંથી માઇનસ કરી દઈએ તો એ cot માં કન્વર્ટ થઈ જાય. માટે અહીંયા tan નું cot માં કન્વર્ટ કરવા માટે આપણે આ રીતે લખીશું કે cot 90 માઇનસ એ, એટલે કે અહીંયા જે ખૂણો આપેલો છે 2a આપેલો છે, તો આ રીતે લખી દઈશું બરાબર cot a માઇનસ 18. હવે અહીંયા બંને cot ના છે માટે બંને લઘુકોણ છે માટે બંને આપણે સરખાવી શકાય. માટે આપણે એમ લખી શકીએ કે માઇનસ 90 માઇનસ 2a બરાબર a માઇનસ 18. હવે આપણે a એક બાજુ કરી દઈશું અને આ અચળ પદ એક બાજુ લાવી દઈશું. માટે 18 ને આ બાજુ લાવી દઈએ તો 90 માઇનસ 18 બાજુ આવે તો પ્લસ 18 અને બરાબર માઇનસ 2a પેલી બાજુ જશે તો પ્લસ 2a થઈ જશે. તો 90 પ્લસ 18 તો અહીંયા 108 થઈ જશે અને a પ્લસ 2a તો 3a થઈ જશે. હવે આ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવતા રહેશે માટે અહીંયા આપણે લખીશું કે a બરાબર 108 ભાગ્યા 3. માટે a બરાબર અહીંયા 108 ભાગ્યા 3 36 થઈ જશે. તો a ની કિંમત અહીંયા 36 થઈ જાય બરોબર. આ પ્રમાણે એ જ પ્રમાણે બીજો પ્રશ્ન નંબર 4 છે કે જો tan a બરાબર cot b હોય તો સાબિત કરો કે a plus b = 90. તો અહીંયા પણ આપણે પણ જાણીએ છીએ કે બંનેને એકમાં કન્વર્ટ કરીશું તો tan ને cot માં જ કન્વર્ટ કરી દઈએ તો અહીંયા લખી શકીશું આપણે કે cot 90 માઇનસ a બરાબર cot b. બસ સિમ્પલ જ છે કે tan નું cot માં લખી દીધું માટે બંને cot cot છે લઘુકોણ છે તો સરખાવી શકાય. માટે 90 માઇનસ a ઇઝ ઇક્વલ ટુ b. માઇનસ a પેલવા જશે તો 90 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a પેલવા જાય તો પ્લસ થઈ જાય તો a પ્લસ b. માટે હવે આ બાજુ કે આમ લખો કે 90 બરાબર a પ્લસ b લખો કે a પ્લસ b બરાબર 90 લખો તો a પ્લસ b બરાબર 90. બસ આ રીતે સાબિત કરી શકાય. તો આવા જ દાખલા જે 5 6 અને 7 છે એ પણ આપણે હવે દેખી લઈશું. પ્રશ્ન નંબર 5 હવે જો 4a લઘુકોણનું માપ હોય તથા sec 4a = cos a - 20 હોય તો a ની કિંમત શોધો. આ દાખલો પણ ત્રીજા નંબરના દાખલા જેવો જ છે વિદ્યાર્થી મિત્રો. કે અહીંયા આપણને આપેલું છે કે sec 4a = cos a - 20 બરાબર. તો એ જ રીતે આપણે અહીંયા સેક ને કોસેક માં કન્વર્ટ કરી દઈશું. અને સેક ને કોસેક માં કન્વર્ટ કરવા માટે જે સેક નો જે ખૂણો આપેલો છે અહીંયા 4a એ આપણે 90 માંથી માઇનસ કરીએ તો એ કોસેક નું કન્વર્ટ થઈ જશે. માટે અહીંયા લખીશું કે કોસેક 90 માઇનસ 4a ઇઝ ઇક્વલ ટુ કોસેક a માઇનસ 20. બંને કોસેક ના મૂલ્યો છે માટે એકબીજાને સરખાવી દઈશું. માટે 90 માઇનસ 4a બરાબર a માઇનસ 20. અચળ પદ એક બાજુ અને a વાળા પદ એક બાજુ લાવી દઈશું આપણે તો માઇનસ 20 આ બાજુ આવશે તો પ્લસ 20 થઈ જશે અને માઇનસ 4a પેલી બાજુ જશે તો પ્લસ 4a થઈ જશે અહીંયા. માટે a પ્લસ 4a એટલે 5a થશે અહીંયા અને 90 પ્લસ 20 એટલે કે 110 થઈ જશે. માટે a બરાબર 110 ભાગ્યા 5. માટે a બરાબર 22 કે 22 પંચા 110. માટે a નું મૂલ્ય અહીંયા આપણને 22 મળી ગયું. હવે પ્રશ્ન 6 દેખી લઈએ કે જો a b અને c એ ત્રિકોણ abc ના ખૂણાઓ હોય તો સાબિત કરો કે sin b + c / 2 બરાબર cos a / 2. તો અહીંયા આપણે આ બંનેને એકબીજાને સમાન બતાવવાના છે. તો એના માટે આપણે b + b b + c / 2 નું મૂલ્ય જોઈએ અને આપણે કીધું છે કે ત્રિકોણ abc ના 3 ખૂણાઓ છે.
तो आप जाए कि त्रिकोण त्रय खूणा सरवाळो 180 थाय एना पर आप दाखलो गणी जो अहीं के अहीं त्रिकोण ए बी सी में आप जाए कि ए प्लस बी प्लस सी बराबर 180 थाय त्रिकोण त्रय खूणा सरवाळो 180 अपने अहीं मूल्य जरूर है बी प्लस सी नु माटे ए प्लस छे जे पेलबा जशे माइनस थई जशे माटे अहीं आपणे लखी शकीए के बी प्लस सी बराबर 180 माइनस ए હવે અહીંયા ભાગે બે ની પણ જરૂર છે માટે એમ કરીશું કે બંને બાજુ બે વડે ભાગી દઈએ અહીંયા માટે અહીંયા થઈ જશે બી પ્લસ સી ભાગ્યા બે બરાબર 180 માઇનસ એ ભાગ્યા બે માટે બી પ્લસ સી ભાગ્યા બે બરાબર હવે 180 ને પણ બે વડે ભાગીશું અને એને પણ બે વડે ભાગીશું तो 180 ने 2 વડે ભાગી એટલે અહીંયા થઈ જાય 90 કારણ કે 9 2 18 માઈનસ a / 2 હવે આ કિંમત મૂકી દઈશું આપણે અહીંયા કે sin b + c / 2 અહીંયા લખીશું કે ડાબી બાજુ બરાબર હવે ડાબી બાજુ બરાબર साइन बी प्लस सी बाय टू जो साइन बी प्लस सी भागे बे नु मूल्य आपने मिली गयु 90 माइनस ए बाय टू अने आपणे जाणीए छीए विद्यार्थी मित्रों के जे 90 माथी खूणो माइनस करिए जो आपणे साइन नो जे खूणो छे 90 माथी माइनस करिए तो ए डायरेक्टली कॉस नु मूल्य बनी जाय सूत्र प्रमाणे माटे आपणे एम लखी शकाय के कॉस ए बाय टू तो इज इक्वल टू जमणी बाजू डाबी बाजू साइन बी प्लस सी भागे बे आपेलु छे तो अहीं बी प्लस सी भागे बे नुं मूल्य तो आपणने मळ्युं 90 माइनस ए भागे बे हवे साइन नुं कोस मां कन्वर्ट करवा माटे आपणे जाणीए छीए के जे साइन नो खूणो होय એને 90 માંથી માઇનસ કરતા એ કોસ માં થઈ જાય માટે અહીંયા સાઈન નો ખૂણો જે 90 માંથી માઇનસ થયો એ / 2 માટે એ 90 માંથી માઇનસ થયું એટલે થઈ ગયું કોસ તો કોસ એ / 2 માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ તો આ રીતે આપણે સાબિત કરી શકાય હવે 7માં નંબરનો પ્રશ્ન દેખીશું હવે પ્રશ્ન નંબર 7 સાઈન 67 + કોસ 75 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણામાં ત્રિકોણમિતિય ગુણોત્તર તરીકે દર્શાવો67 प्लस कोस 75 आपने આવું આપેલું છે માટે આપણે એને સાઈન ને કોસ માં કન્વર્ટ કરી દઈએ માટે 67 ની જગ્યાએ 0 થી 45 વચ્ચે આવી જશે આપણ માટે સાઈન નો કોસ માં કન્વર્ટ કરીશું તો કોસ 90 માઈનસ 67 થઈ જશે અને એ જ રીતે કોસ નું સાઈન માં કરી દઈએ તો સાઈન 90 માઈનસ 75 માટે અહીંયા થઈ જશે કોસ 23 प्लस साइन 90 75 જે છે તો અહીંયા થઈ જશે 15 તો આ પ્રમાણે આ થઈ 0 અને 45 વચ્ચેના ખૂણામાં વચ્ચેનું માપ